ફક્ત
તો પાદરા નહીં પરંતુ વડોદરા શહેરમાં પણ હાલ વરસાદ જે છે એ ભારે વરસી રહ્યો છે. સમગ્ર વડોદરા જિલ્લાના અનેકો અનેક તાલુકાઓ અનેકો અનેક ગામડાઓમાં હાલ જે છે વરસાદે મોજ કરી દીધી છે. કારણ કે લોકો મજા આવ્યો વરસાદ શોધી રહ્યા હતા, પરંતુ હવે જે છે એ મજા ઓવર લિમિટ થઈ રહી છે. કારણ કે છેલ્લા કલાકોથી પડી રહેલો વરસાદ હાલ ક્યાંક ને ક્યાંક રોડ બ્લોક કરી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકો તેમજ પાદરા વડોદરા જિલ્લાના પાદરા તેમજ કરજણ નો જે માર્ગ છે એ માર્ગ પણ ક્યાંક ને ક્યાંક બ્લોક થાય એ પ્રકારની પણ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.
રહ્યા છે. રામેશ્વર તળાવના દ્રશ્યો બતાવો. ચૌહાણ ઝાકીર આપણી સાથે જોડાયા છે. ડબકામાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. ચોક્કસથી મિત્રો, પાદરાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે, ત્યારે આપણે જોઈ રહ્યા છે કે વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનના અલકાબેન પાદરા પોલીસ સ્ટેશનના ખૂબ સારા કર્મચારી છે, જે હાલ વરસાદમાં ભારે વરસાદમાં ખૂબ પલળી પણ ચૂક્યા છે, પરંતુ તેઓ તેઓની ફરજથી નથી ચૂક્યા. અને તેઓ હાલ પોતાની ફરજના ભાગરૂપે લોકોને જે સમસ્યા પડી રહી છે, લોકોની ગાડીઓ જે બંધ થઈ રહ્યા છે, એ પણ પ્રકારની સમસ્યા છે, તેને લઈને હાલ જોવા મળી રહ્યા છે. પોલીસના ઘણા બધા સ્વરૂપો હોય છે, જેમાંનું પોલીસનું એક આ સારું અને ઉત્તમ સ્વરૂપ છે કે ભલે ગમે તેવો વરસાદ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ જવાબદારીના ભાગના રૂપે, લોકોની સેવાના ભાગના રૂપે, કારણ કે પોલીસ ખાતું એક પ્રજાનું સેવાનું ખાતું છે, અને આ પ્રકારની જ્યારે પોલીસ સેવા કરતી હોય ત્યારે ચોક્કસ આપણને એમ થાય કે પોલીસ ખરેખર સેવા કરી રહી છે. ત્યારે પાત્ર પોલીસ સ્ટેશનના અલકાબેનને પણ આપણે જોઈ શકીએ છીએ કે તેઓ પોલીસ સ્ટાફ સાથે અહીંયા આગળ કહી શકીએ કે કામગીરી ફરજ નિભાવી રહ્યા છે. ને આપણી સાથે રાજેશ રાવલ ભરૂચ દહેજમાં પણ વરસાદ ખૂબ ચાલુ છે. સિદ્ધાર્થસિંહ પઢિયાર એકલબારામાં વરસાદ છે. સંજય વણકર આપણી સાથે જોડાયા છે. વડુમાં પણ વરસાદ છે મિત્રો. ઓકે, પાદરાના ઘણા બધા ગામના લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. એમાં મલ્લિકભાઈ જોડાયા છે. આતીમાં પણ વરસાદ જબરદસ્ત ચાલુ છે કહી રહ્યા છે. જાવિદ પટેલ કહી રહ્યા છે અમારા કાનપુરમાં પણ બહુ વરસાદ છે. અજયભાઈ કહી રહ્યા છે પાદરા નવાપુરામાં પણ વરસાદ છે. લતીપુરામાં વરસાદ ખૂબ વરસી રહ્યો છે તેવું આપણને સુરેશ માળી કહી રહ્યા છે. પટેલ નિમેશ માસા રોડમાં વરસાદ છે. માસા રોડમાં ચૌહાણ ઝાકીર જોડાયા છે. અને વડોદરા જીઆઈડીસી મકરપુરામાં પણ ખૂબ વરસાદ છે. એ પ્રકારે આપણે જોઈ રહ્યા છે દ્રશ્યો મિત્રો. વડોદરાના પાદરા તાલુકાના શાક માર્કેટ ચાર રસ્તા જ છે, અને જાકુર ચોકડી રસ્તા પણ કહી શકાય. આખો વિસ્તાર આપણે અત્યારે જોઈ રહ્યા છે. આ ગાડી બંધ થઈ ચૂકી છે ને, ગાડી બંધ થઈ છે ને, તેને ટકો મળીને અત્યારે પસાર કરવામાં આવી રહી. બીજી બાઇક પણ પસાર થઈ, એક બાઇક પણ પસાર થઈ, તે પણ બંધ હાલતમાં હતી. Thank you.
લ્યા ભાઈ. Thank you.